આપણે જે પહેલો સ્વાધ્યાયપોથીમાં અધૂરો મૂક્યો હતો તે પાઠ હવે આપણે પૂરો કરીએ. ધોરણ 5 આસપાસ બરાબર પેજ નંબર 7 ઉપર જુઓ, આપણો અધૂરો પાઠ આપણે પૂર્ણ કરીએ. ત્યારબાદ પેજ નંબર 7 ઉપર પ્રશ્ન નંબર 10મો છે. પ્રશ્ન નંબર 10 એવા ચાર પક્ષીઓના નામ લખો જેને માથાની બાજુ પર આંખો હોય છે. તો એમાં પહેલું ચમડી, ગીધ અને ગરુડ વગેરે મોટાભાગના પક્ષીઓને માથાની બાજુમાં આંખો હોય છે. ત્યારબાદ 11મો પ્રશ્ન, ગરુડ જમીન પર પડેલી રોટલી કેટલા અંતરથી જોઈ શકે છે? ગરુડ જમીન પર પડેલી રોટલી કેટલા અંતરથી જોઈ શકે છે? તો કે ગરુડ 8 મીટર અંતર પર પડેલી રોટલી જોઈ શકે છે. ગરુડ 8 મીટર અંતર પર 8 મીટર અંતર પર પડેલી રોટલી જોઈ શકે છે. 12મો પ્રશ્ન, એવા 6 પ્રાણીઓના નામ લખો જેમના કાન આપણા કાન કરતાં મોટા હોય. એવા 6 પ્રાણીઓના નામ લખો જેમના કાન આપણા કાન કરતાં મોટા હોય. એમાં પહેલું હાથી, વાઘ, સિંહ, કૂતરા વગેરે પ્રાણીઓના કાન આપણા કાન કરતાં મોટા હોય છે. ત્યારબાદ 13મું, અભયારણ્ય એટલે શું? જે પ્રાણી લુપ્ત થતા હોય તેમની રક્ષા માટે કેટલાક જંગલોને સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કર્યા છે તેને અભયારણ કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલો, પ્રાણીઓ શરીરની સુગંધ, તાપમાન, અવાજ, પછી તે જોઈ શકે પણ છે, હલનચલન પણ કરી શકે છે. બીજો પ્રશ્ન,
पक्षियों भय विषे जुदा जुदी चेतवनी संकेत केवी रीते आपे छे? तो के केटलाक पक्षीओ भय विषे चेतवनी अलग प्रकारना अवाज काढ़ता होय छे। अलग प्रकारना अवाज काढ़ता होय छे। અમુક પ્રકારનું અલગ વર્તન કરે છે, માણસો પ્રાણીઓના આ વર્તનનું અવલોકન કરે છે અને માણસો આ પ્રકારના પ્રાણીઓનું અવલોકન કરે છે। ત્રીજો પ્રશ્ન, એવા પ્રાણીઓના ઉદાહરણ આપો જેમને જોવાની, સાંભળવાની અથવા સૂંઘવાની ઇન્દ્રિયો ખૂબ જ તીવ્ર હોય। તો કે જોવાની ક્ષમતામાં ગરુડ, ગીધ, ચમડી વગેરે આપણા કરતાં 4 ગણું દૂર જોઈ શકે છે ત્યારબાદ કૂતરાઓને સૂંઘવાની ઇન્દ્રિયો ખૂબ જ તીવ્ર હોય છે। ચોથો પ્રશ્ન, શું સારી અને ખરાબ સુગંધ દરેક માટે સમાન જ હોય છે? શું તે સુગંધ દરેક તેને કેવી રીતે અનુભવે છે તે તેના પર આધારિત છે? તો લખો એમાં, પ્રાણી અને પક્ષીઓ આ સુગંધ અલગ રીતે અનુભવે છે। તે પોતાના પર આધારિત છે। ત્યારબાદ પેજ નંબર આઠ ઉપર પાંચમો પ્રશ્ન નંબર 5, પાંચમો પ્રશ્ન, જંગલમાં વાઘના અસ્તિત્વ પર રહેલા જોખમના 2 કારણો જણાવો। કે જંગલમાં વાઘને મારી તેના શરીરના અંગો વેચવામાં આવે છે, તેની ચામડી માટે કસ્તુરી મૃગને કસ્તુરી માટે આ જંગલમાં વાઘને મારી નાખવામાં આવે છે। વાઘને મારી નાખી તેનું ચામડું પણ ઉપયોગમાં લેવામાં આવે છે, તેથી વાઘને મારી નાખવામાં આવે છે।
છઠ્ઠો પ્રશ્ન, તમને તમારી સુગંધની ઇન્દ્રિય ક્યાં મદદ બને છે? તો કે આપણે સુગંધથી અનેક પ્રકારનો ખોરાક કેવો છે, શું છે, સારી સુગંધ કે વાસ આપણે ઓળખી શકીએ છીએ. સુગંધથી જ વસ્તુ કેવી છે તેનો ખ્યાલ આવી જાય છે અને આ રીતે ઇન્દ્રિય મદદરૂપ બને છે. સાતમો પ્રશ્ન, રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? ગુજરાતમાં 4 રાષ્ટ્રીય ઉદ્યાનના નામ આપો. તો રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કેટલા પ્રાણીઓ થોડાક જ સમયમાં લુપ્ત થઈ જશે તેમની રક્ષા માટે, સરકારે જંગલોને સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કર્યા છે તેની રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે. આ પહેલું રાષ્ટ્રીય ઉદ્યાન છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, બીજું કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન અને ત્રીજું દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને ચોથું વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન. પછી પ્રશ્ન નંબર 7 છે, માગ્યા મુજબ ઉત્તર આપો. તો આ એવી 5 વસ્તુઓના નામ લખો જેની સુગંધ તમને ગમે છે અને જેની સુગંધ તમને ગમતી નથી. એમાં 2 વિભાગ છે. એક વિભાગમાં એવું લખ્યું છે તમને ગમતી સુગંધ, બીજામાં એવું લખ્યું છે તમને ન ગમતી સુગંધ. તો પહેલાં આપણે ગમતી સુગંધમાં તમે જોઈ લો, ચોકલેટ. ચોકલેટનો સુગંધ તો બધાને ગમે ને વિદ્યાર્થીએ, એને બાળકો એટલે ચોકલેટ. પછી મીઠાઈમાં પેંડા રાખ્યા છે આપણે, પેંડા. પછી છે સ્પ્રે, પરફ્યુમ. પછી લસણની સુગંધ એ ગમે અને ગાંઠિયા. ત્યારબાદ ન ગમતી વસ્તુની સુગંધ, એમાં પહેલાં છે કારેલા, દવા, ડુંગળી, ફ્લાવર અને મેથી. ત્યારબાદ પેજ નંબર 9 ઉપર જુઓ, પાછળ ફેરવો, એમાં છે શું મનુષ્ય પણ પ્રાણીઓ માટે જોખમી છે? કેવી રીતે? પ્રશ્ન એવો છે કે શું મનુષ્ય પણ પ્રાણીઓ માટે જોખમી છે, તો કેવી રીતે? તો કે હા, મનુષ્ય પોતાના સ્વાર્થ માટે મનુષ્ય આ પ્રાણીઓને મારી નાખે છે. ત્યારબાદ પ્રાણીનું ચામડું, નખ, અમુક પ્રાણીના દાંત આ બધું વહેંચીને પોતાનું જીવનધોરણ ચલાવે છે, માટે મનુષ્ય પણ પ્રાણીઓ માટે જોખમી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 જુઓ, નીચેના પ્રાણીઓના કાન બહાર દેખાતા હોય એવા પ્રાણીઓ અને કાન બહાર ન દેખાતા હોય એવા પ્રાણીઓનું વર્ગીકરણ કરવાનું છે. પછી અહીંયા આપ્યું છે બિલાડી, મોર, માછલી, હરણ, મગર, સસલું, હાથી, ગાય, કબૂતર, ગરોળીને ચમડીને વાઘ. તો આપણે અહીં જે પ્રાણીઓના કાન દેખાતા હોય તેને પણ અલગ પાડવાના છે અને જે પ્રાણીઓના કાન ન દેખાતા હોય તેને પણ આપણે અલગ વર્ગીકરણ અલગ રીતે કરવાનું છે. તો પહેલાં આપણે જોઈ લઈએ કાન દેખાતા હોય તેવા પ્રાણીઓ. તો કાન દેખાતા હોય તેવા પ્રાણીઓ કહીએ તો પહેલાં બિલાડી, હરણ, સસલું, હાથી, ગાય અને વાઘ. આ દરેક પ્રકારના પ્રાણીઓ છે તેના કાન આપણને દેખાતા હોય છે. પછી છે કાન બહાર ન દેખાતા હોય તેવા પ્રાણીઓ. તો પહેલાં મગર,
ગરોળી, માછલી, મોર, કબૂતર અને ચમડી, આટલા જે પ્રાણીઓ છે તેના કાન બહાર દેખાતા ન હોય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ પાંચના દરેક વિદ્યાર્થીઓ, મેં તમને અહીંયા આસપાસનો પહેલો પાઠ પૂર્ણ કરાવી દીધો છે. પૂરીને આપણો જે અધૂરો પાઠ હતો તે પૂરો થઈ ગયો છે. તો તમારે આ આખો જ પાઠ વાંચી નાખવાનો છે સ્વાધ્યાય પોથીમાં. જો કોઈ મારી યારે સ્વાધ્યાય પોથી ન પૂરી હોય તો ફરીવાર લિંક ખુલશે, તે ફરીવાર આખો પાઠ જોઈ લેજો. તમને પૂરીનો જ આપ્યું છે, બરાબર? તો ચાલો હવે પાછો જ્યારે પણ આપણો પીડીઆર આવશે ત્યારે આપણે આ પાઠ પૂર્ણ કર્યા પછી આપણો જે બીજો પાઠ છે, સાપ અને મદારીવાળો, એ પાઠ આપણે ચાલુ કરવાનો છે. બીજો પાઠ આપણે સ્વાધ્યાય પોથીમાં જ્યારે પણ ફરીવાર આપણો બીજો પીડીઆર આવશે ત્યારે આપણે સ્વાધ્યાય પોથીમાં પાઠ નંબર 2 પૂરીશું. ત્યાં સુધીમાં દરેક વિદ્યાર્થી એકવાર આ સ્વાધ્યાય પોથી, મારો જે પૂરેલો પાઠ છે તે જોઈ લે અને વાંચી પણ લે. ત્યાં સુધી આવજો.